હવે વાત કરીએ સુરતની. સુરતમાં અવારનવાર આગના બનાવો બનતા રહે છે અને આ આગના બનાવો ન બને તેના માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી શરૂ કરશે રાષ્ટ્રવ્યાપી અભિયાન. દિલ્હીમાં જીત બાદ દેશભરમાં આપે કરેલા કામોથી દેશવાસીઓને અવગત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પણ હવે આમ આદમી પાર્ટી ઝંપલાવશે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર પણ ઉતારશે. આમ આદમી પાર્ટી શરૂ કરશે રાષ્ટ્ર નિર્માણ અભિયાન. તો આપનું રાષ્ટ્ર નિર્માણ અભિયાન, જેમાં હવે સ્થાનિક તિલઈ વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપલાવશે આપ. ગુજરાતમાં આપની રાહ કેવી રહી અત્યાર સુધી તેનું તો આપણે વાતચીત કરી જ રહ્યા છે. ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે તમને સમજાવી રહ્યા છે. અને હવે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી ઉતારશે પોતાના ઉમેદવાર. દેશભરમાં આમ આદમી પાર્ટીનો વિસ્તાર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. દિલ્હીમાં કરેલા કામોથી સમગ્ર દેશભરમાં અવગત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે હવે તમામ ચૂંટણીઓમાં આપ પોતાના ઉમેદવાર ઉતારશે. તો પહેલા તો ગુજરાતમાં ભાજપના દબદબા સામે આપના ઉમેદવારોએ ન ઉતરવાનું નક્કી કર્યું હતું. ગુજરાતમાં આપના નેતા કનુભાઈ કલસરિયાએ આમ આદમી પાર્ટી વતી લોકોને મુદ્દા પણ ઉઠાવ્યા હતા. ઘણા બધા મુદ્દાઓ ઉઠાવી અને કલસરિયાએ ધરણા આંદોલન પણ કર્યા હતા. જો કે હવે જેમ જેમ આપનો વિસ્તાર વધી રહ્યો છે તેમ તેમ લાગી રહ્યું છે કે નાનીથી લઈ અને મોટી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. 2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી હતી, પરંતુ ગુજરાતમાં હજી જોઈએ એવો પ્રતિસાદ આ પક્ષને નથી મળી રહ્યો. જો કે પોતાના જે મુદ્દાઓ છે મુદ્દાઓ લઈને હવે જનતા સમક્ષ જવાનું નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીએ, અને તેને લઈને જ દેશભરમાં પહોંચવા માટેની કવાયત પણ શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં કરેલા કામોથી અવગત કરવામાં આવશે. આ વખતે બહોળો પ્રતિસાદ મળ્યો છે દિલ્હી ઇલેક્શનમાં. ફરી એકવાર આપ પર વિશ્વાસ ભરોસો મૂક્યો છે દિલ્હીની જનતાએ. ત્યારે ન ફક્ત દિલ્હી પરંતુ સમગ્ર દેશના રાજ્યોમાં આમ આદમી પાર્ટીનો વિસ્તાર સરળતાથી થઈ શકે અને પોતાના કરેલા કામો લોકો સુધી પહોંચાડી શકે. પોતાના પક્ષના કાર્યકર્તાઓને કામે લગાડી દેવામાં આવશે અને દેશભરમાં આપની કામગીરીને જનતા સુધી પહોંચાડવામાં આવશે. સંવાદદાતા આનંદ પટણી સુરતથી જોડાઈ ગયા છે. આનંદ, કેવા પ્રકારના અભિયાન હવે રાષ્ટ્ર નિર્માણ સુધી ચલાવશે આમ આદમી પાર્ટી? કારણ કે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે, પોતાનો વિસ્તાર વધારવા માટે હવે કેવા કેવા કાર્યક્રમો યોજશે આપ પાર્ટી? જી સંજીવભાઈ, જે પ્રમાણે દિલ્હીના પરિણામો હાલમાં જ આવ્યા છે અને દિલ્હીના પરિણામોની અંદર આમ આદમી પાર્ટીને જે જ્વલંત વિજય મળ્યો છે, એ જ્વલંત વિજયને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓ દ્વારા જે છે ગુજરાત લેવલે અનેક પ્રકારના અભિયાનો શરૂ કરવાના છે. સર્વપ્રથમ રાષ્ટ્ર નિર્માણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે કિશોરભાઈ. કિશોરભાઈ, શું કહેશો, કઈ રીતનું રાષ્ટ્ર નિર્માણનું અભિયાન શરૂ થશે હવે? આપણે સૌ જાણીએ છીએ કે માત્ર એક રાજ્યમાં જીત મેળવવાથી રાષ્ટ્ર નિર્માણ થઈ શકે નહીં. રાષ્ટ્ર નિર્માણમાં તમામ રાજ્યોનો સહકાર જોઈએ, તમામ
રાષ્ટ્રના આખા સમગ્ર રાષ્ટ્રના લોકોનો સાથ સહકાર જોઈએ અને એ લોકોનો સાથ સહકાર મેળવવા માટે લોકો સુધી પહોંચવું જોઈએ. લોકો સુધી પહોંચવા માટેનું આ અમારું અભિયાન છે, રાષ્ટ્ર નિર્માણ અભિયાન. એમાં અમે એક મોબાઈલ નંબર આપ્યો છે 9871101001 અને એ નંબર ઉપર મિસ કોલ કરીને લોકોને અમે વિનંતી કરીએ છીએ કે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવે. જી, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની વાત છે, સાથે સાથે સુરત શહેર પ્રભારી પણ જોડાયા છે. જો રામભાઈ આપણે વાત કરીએ તો હવે આગામી સમયની અંદર મહાનગરપાલિકા ઇલેક્શન છે, કઈ રીતના આમ આદમી પાર્ટી કાર્યક્રમો આપશે અને ઇલેક્શનમાં કઈ રીતે જંપ લાવશે? બિલકુલ, જે દિલ્હીમાં ઇલેક્શન થયું અને દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટીએ કામો કર્યા એનાથી ગુજરાતની તમામ જનતા છે કાફી ઉત્સાહિત હતી અને એને માટે એ લોકો ઈચ્છતા હતા કે ભાઈ ગુજરાતની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી દ્વારા લડવામાં આવે. તો સુરતની જનતાને હું એક સારા સમાચાર આપવા માંગુ છું કે આવનારી 2020ની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સુરત મહાનગરપાલિકાની ઇલેક્શન આમ આદમી પાર્ટી લડવાની છે, ખૂબ મજબૂતાઈથી લડવાની છે. અને સાથે સાથે એક યુવાનોને આહ્વાન કરીએ છીએ કે જે વ્યક્તિ એક ભણેલા હોય, શિક્ષિત હોય અને સુરત માટે કંઈક કરવા ઈચ્છતા હોય, બેદાગ હોય અને કંઈક ઉત્સાહિત હોય એ લોકોને અમે આવકારીએ છીએ. અત્યારે સંગઠનની પ્રક્રિયા એકદમ અંતિમ તબક્કામાં છે, સાથે સાથે આવનાર દિવસોની અંદર અમે ઉમેદવારોની ચયન પ્રક્રિયા પણ શરૂ કરવાના છીએ. અને એ મુદ્દા સાથે કે સુરતની અંદર ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ તદ્દન નિષ્ફળ રહ્યું છે, પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે અને કોંગ્રેસ એક વિપક્ષ તરીકે પોતે નિષ્ક્રિય રહ્યા છે. આ તમામ બાબતોને લઈ અને લોકોની પ્રાથમિક સુવિધાના કામો કરવા બાબતે થઈ આમ આદમી પાર્ટી 2020માં સુરત મહાનગરપાલિકાની ઇલેક્શન સક્ષમતાથી દરેક વોર્ડમાં લડશે અને સુરતની જનતાને એક સારું સુશાસન આપશે. સુરતની જનતાને સુશાસન આપવાની વાત છે, હું આપની પાસે આવવા માંગીશ. કાર્યક્રમો કઈ રીતના અપાશે, લોકોને કઈ રીતે આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવશે, કઈ રીતનો પ્લાનિંગ છે આખો? અમે એક તો પહેલા પોસ્ટર અભિયાન, પેમ્પલેટ અભિયાન અને સુરતની એક એક વોર્ડમાં જશું, ગલીએ ગલીએ જશું, દિલ્હીના કામો કેમ પબ્લિકને રાહત કરી આપી એવાની જણાવશો. તમે અમને સાથ સહકાર આપશો તો દિલ્હીના કામો પબ્લિક માટે અમે પણ કરીશું. એક એક વ્યક્તિ મળશું અને જાગૃત કરશો. આ રીતે અમારો સભાઓ યોજશો, મિટિંગો યોજશો, એક એક સોસાયટીને મળશું અને બધાને તમારી પ્રોબ્લેમ જાણશો એ લોકોના અને એને હલ કરવામાં અમે પૂરી મહેનત કરીશું. તમામ પ્રકારની મહેનત કરવા આમ આદમી પાર્ટી અત્યારે તૈયાર છે, આપણી સાથે અન્ય કાર્યકર્તાઓ પણ છે. શું કહેશો આપ, કઈ રીતનું પ્લાનિંગ હવે 2020ની ચૂંટણી? હવે 2020ની ચૂંટણી, જો કે અત્યાર સુધીમાં જે કઈ ઇલેક્શન થયા છે તે કામોને નથી થયા, રાજનીતિને થયા છે. તો હવે અમે આગામી સમયમાં જે ઇલેક્શન આવે છે તે અમે મજબૂતાઈથી લડશું અને લોકોને જે દિલ્હીની અંદર કામ બન્યા છે તે અમે બતાવશું અને લોકો પણ જાગૃત થયા છે. આજ જે 70 સીટની અંદરથી 62 સીટ લઈ અને જો અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીમાંથી એટલા મજબૂતાઈથી જીત્યા છે, તેવી જ રીતે ગુજરાતની અંદર આગામી ઇલેક્શનમાં બહુ સારી રીતે અમે જીતીશું. ચોક્કસપણે સંજીવભાઈ, કહી શકાય કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આગામી 2020ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, સાથે સાથે મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી લોકો સુધી જશે અને લોકોને જાગૃત કરશે અને આમ આદમી પાર્ટી તરફ વાળવાનો એક ચોક્કસ પ્રયાસ કરશે એવું લાગી રહ્યું છે. જી ધન્યવાદ જાણકારી માટે આનંદ. તો જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યકરો સક્રિય થઈ ગયા છે, તેમનું કહેવું છે કે રાષ્ટ્ર નિર્માણ અભિયાન ચલાવવામાં આવશે આપ દ્વારા અને આપ એટલે કે આમ આદમી પાર્ટીને વધારે વિકસાવવા માટે, આ પક્ષને વધારે વિસ્તાર માટે તેઓ અલગ અલગ કાર્યક્રમો થકી પોતાના કામો જનતા સુધી પહોંચાડશે.